नमस्कार मित्रों, वावाजोड़ा ने लेने सौथी मोटा समाचार सामे आवी रह्या छे। वावाजोड़ाए तांडव मचावानुं शुरू करी दीधुं छे। 100 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाई रह्यो छे, जे ते विस्तारोमां तबाहीना दृश्यो पण सामे आवी रह्या छे। मित्रों, चक्रवात मिचोंगनो कहर शुरू थई गयो छे। चेन्नई एरपोर्टनो रनवे पाणी पाणी थई गयो छे। मित्रों, फ्लाइटो पण डायवर्ट करवी पड़ी छे अने अन्य राज्योमां तेनी असर थशे तेम पण माहिती सामे आवी छे। मित्रों, मिचांग वावाजोड़ाना पगले चेन्नईमां भारे वरसाद वरसी रह्यो छे। भारे वरसादना पगले चेन्नई एरपोर्टना रनवे पर पाणी भराई गया छे। लोकोने पण सावचेत रहेवा माटे अत्यारे अपील पण करवामां आवी छे। मित्रों, बीजी तरफ वात करिए तो आंध्र प्रदेश, तमिलनाडु और पांडिचेरी दरियाकांठाना विस्तारों में आकाश में कालरा वादळो पण छवाई गया छे। छेल्ला 3-4 दिवस थी घणा विस्तारोमां भारे पवन साथे वरसाद पड़ी रह्यो छे। मित्रों, महत्वनुं छे के एवुं मानवामां आवे छे के चक्रवात मिचोंगना कारणे आज अने आवतीकाले भारे वरसाद पड़शे, जेथी सरकार अने वहीवटी तंत्र पण एलर्ट थई गयुं छे। सामान्य लोकोने पण सावचेत रहेवा अने सावचेती राखवा माटे सलाह आपवामां आवी छे। ત્યારે મિત્રો, બીજી તરફ વાત કરીએ તો ફ્લાઇટને પણ અસર થઈ છે। વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। મુસળધાર વરસાદને કારણે ચેન્નઈ એરપોર્ટ, રનવે અને સબવે પર પાણી ભરાઈ ગયા છે। મિત્રો, જેના કારણે ફ્લાઇટો પણ બંધ કરવાની ફરજ પડી છે। બીજી તરફ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે તો મિત્રો, હવામાન વિભાગે માહિતી આપી છે કે ઉત્તરી તામિલનાડુના ઘણા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે, જેથી સામાન્ય લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો, મહત્વનું છે કે આંધ્રપ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું છે કે ચક્રવાત મિચોંગ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે। જોરદાર વરસાદને કારણે અમુક વિસ્તારમાં તો ગાડીઓ તણાવવાના પણ કિસ્સા વધી રહ્યા છે। ત્યારે મિત્રો, અત્યારે વાત કરી દઈએ તો ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું। હાલમાં ચક્રવાત ચેન્નઈથી લગભગ 150 કિલોમીટર, નેલ્લોરથી 250 કિલોમીટર, બાપટથી 360 કિલોમીટર અને માછલીપટ્ટનમથી 380 કિલોમીટર દૂર છે। તોફાન આજે દરિયાકાંઠેથી સમાંતર આગળ વધશે। મિચોંગ આવતીકાલે બપોરે નેલ્લાર અને માછલીપટ્ટનમ વચ્ચે દરિયાકાંઠે એક તીવ્ર તોફાન ઝડપે ઓગળશે, ઉપરાંત લેન્ડફોલ પણ કરશે। મહત્વની વાત છે કે વાવાઝોડાને કારણે બહારથી આવતા લોકોને હાલમાં ચેન્નઈ જ રહેવું પડશે, કારણ કે ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે અને ફ્લાઇટ પણ મળવી મુશ્કેલ છે। મિત્રો, મહત્વની વાત કરીએ તો હળવા મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વાવાઝોડાની અસરને કારણે આજે અને આવતીકાલે ઘણી જગ્યાએ હળવા મધ્યમ વરસાદ પડી શકે છે। કેટલીક જગ્યાએ ભારેથી ભારે વરસાદની શક્યતા છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી રહ્યો છે। ઇલોડી અને ઉત્તરાર્ધમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। દરિયાકાંઠે 80-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાંજે તેની ઝડપ વધીને 100 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ શકે છે। આંધ્રપ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ માછીમારોને દરિયા ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે। બીજી તરફ ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરી દઈએ તો આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો, ઉપરાંત ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અને હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।